તો બાર મિત્રો, તમને ખબર છે કોઈ પણ આપણે સારું કામ કરવાના હોય તે પહેલા આપણે શું કરવું જોઈએ? એક નાની પ્રાર્થના કરવી જોઈએ અથવા એક શ્લોક બોલવો જોઈએ, ભગવાનને યાદ કરવાના હોય ને. હા, તો ચાલો આજે પણ આપણે અભ્યાસ કરતા પહેલા એક નાનો શ્લોક બોલીને આપણે ભગવાનને યાદ કરીએ. તો ચાલો બધા હાથ જોડીને આંખ બંધ કરો અને આપણે સાથે શ્લોક બોલીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ રે સાક્ષાત પર બાર મિત્રો, તમને આ શ્લોક બોલવાથી કેવું સરસ લાગ્યું? લાગ્યું ને? તો ચાલો હવે આપણે એક પ્રવૃત્તિ કરવાના છે. એ પ્રવૃત્તિમાં તમને અને મને બંનેને ખૂબ જ મજા આવશે. તો ચાલો બધા રેડી. આજે આપણે અલગ અલગ ચિત્ર દ્વારા એની બાજુમાં શબ્દ લખેલા હશે અને શબ્દની અંદર કોઈ પણ એક શબ્દ આપણે અંદર લખવાનો છે. તો ચાલો આપણે જોઈએ. જુઓ, આ શેનું ચિત્ર છે? બોલો. હા, ગાજરનું ચિત્ર છે. ગાજરનો રંગ કેવો સરસ દેખાય છે, કેસરી કેસરી. તમને બધાને ગાજર ભાવે છે ને? તો આ શેનું ચિત્ર છે? ગાજરનું ચિત્ર છે. જુઓ, એની બાજુમાં ગ નામનો મૂળાક્ષર મૂકેલો છે અને એની બાજુમાં શું છે? હા, ગનો ભાઈ છે, એટલે ગને કાનો ગા છે. અને વચ્ચે મૂળાક્ષર મૂકેલો નથી. હવે છેલ્લે કયો મૂળાક્ષર છે? ર છે. તો હવે વચ્ચે કયો મૂળાક્ષર ખૂટે છે? આપણે શું બોલીએ છીએ ને? ગા. તો ગા અહીં મૂકેલો છે. તો ગા પછી આપણે શું બોલીએ છીએ? જ બોલીએ છીએ. શું બોલીએ છીએ? જ. એટલે કયો શબ્દ વંચાશે? ગા જ ર. ગાજરનું ચિત્ર છે એટલે કયો શબ્દ બનાવ્યો? ગા જ ર. જુઓ, અહીં બીજું એક ચિત્ર છે. આ ચિત્રનું નામ તો તમને ખબર જ હશે. શું છે, બોલો બોલો? હા, કેરમનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? કેરમ બોર્ડનું ચિત્ર છે. જુઓ, એની બાજુમાં ક નામનો મૂળાક્ષર છે અને એના માથા પર એક માત્ર છે, એટલે શું બોલાશે? કને એક માત્ર કે. પછી શું છે? ર. શું લખેલું છે? ર. હવે કયો મૂળાક્ષર ખૂટે છે? આપણા ચિત્રનું નામ શું બોલાય છે? કે ર. અરે વા, શું આવશે? મ. હવે વાંચો જોઈએ કયો શબ્દ બન્યો? કે ર મ. જુઓ, હવે આ કયું ચિત્ર છે? બોલો જોઈએ. બડામનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? બડામનું ચિત્ર છે. તો આપણે એની બાજુમાં મૂળાક્ષર ખૂટે છે અને ત્યાર પછી શું લખેલું છે? ડને કનો દા. અને પછી શું લખેલું છે? મ. હવે આ ચિત્રનું નામ આપણે કેવી રીતે બોલીએ છીએ? બ ડા મ. એટલે અહીંયા કયો અક્ષર આવશે? હા, બ આવશે. કયો અક્ષર આવશે? બ. તો કયો શબ્દ બન્યો, વાંચો જોઈએ. બ ડા મ.
આ શેનું ચિત્ર છે ભાઈ, બોલો જોઈએ. હા, વરસાદનું ચિત્ર છે. અત્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ને, એટલે વરસાદ પડે છે. વરસાદમાં નાવાની તમને મજા આવે છે? હા, તો આ શેનું ચિત્ર છે? વરસાદનું ચિત્ર છે. હવે જુઓ, વરસાદના ચિત્રની બાજુમાં આપણે કયો અક્ષર મૂકેલો છે? હા, વ, ર. પછી અહીં એક અક્ષર ખૂટે છે. પછી છેલ્લે કયો અક્ષર છે? ડ. તો આપણે આ ચિત્રનું નામ કેવી રીતે બોલીએ છીએ? વ, ર, પછી શું આવશે? સા. શું આવશે? સા. સા બોલીએ છીએ. હવે આ તો આપણે સ મૂક્યો. સા બોલીએ છીએ એટલે શું મૂકવાનું? સના ભાઈને મૂકવાનો. સના ભાઈનું નામ કાનો, એટલે શું બોલાશે? સા. ફરી પાછા વાંચો, જોઈએ હવે કયો શબ્દ વંચાશે. વ, ર, સા, ડ. કયો શબ્દ બન્યો? વ, ર, સા, ડ. હવે આ શેનું ચિત્ર છે ભાઈ, બોલો જોઈએ. હા, સિંહનું ચિત્ર છે. હવે આ સિંહ કેવી રીતે ગર્જના કરે? એવી રીતે ગર્જના કરે ને. હા, હવે આ સિંહને શું કહેવાય? એનું બીજું નામ શું ખબર? સાવજ. એનું બીજું નામ શું છે? સાવજ. તમારા પણ બીજા નામ હશે ને, મમ્મી પપ્પા તમને બીજા નામથી બોલાવે છે ને, એમાં સિંહનું પણ બીજું નામ છે સાવજ. એમાં સા અક્ષર મૂકેલો છે, વ પણ મૂકેલો છે. તો કયો અક્ષર ખૂટે છે? સાવજ. ચાલો બોલો જોઈએ કયો શબ્દ વંચાશે? સાવજ. આજે આપણે ચિત્ર ચિઠ્ઠી દ્વારા ખૂટતો મૂળાક્ષર શીખી ગયા ને. હવે એવી જ રીતે હું તમને બોર્ડ ઉપર ચિત્ર દોરેલા છે અને એની બાજુમાં આપણે ખૂટતો મૂળાક્ષર લખવાનો છે. તો ચાલો જુઓ, અહીંયા શેનું ચિત્ર છે? હા, ગાગરનું ચિત્ર છે. જે માટલું હોય ને, કુંભાર માટલું બનાવે ને, એને શું કહેવાય? ગાગર. હવે આ ગાગરનું ચિત્ર છે, એમાં ગા લખેલો છે અને છેલ્લે ર પણ લખેલો છે. તો હવે વચ્ચે કયો અક્ષર ઘટે છે? કયો અક્ષર ખૂટે છે? હા, ગ ખૂટે છે. શું ખૂટે છે? ગ. તો બની ગયો ને શબ્દ ગા ગ ર. જુઓ, ફરી અહીં બીજું એક ચિત્ર છે. એ ચિત્ર છે શેનું? આસનનું ચિત્ર છે. આપણે આસન પાથરીને જમીએ છીએ, આસન પાથરીને દીવા બત્તી કરીએ છે ને, તેવું આ આસનનું ચિત્ર છે. તો અહીં આ સ. હવે કયો અક્ષર ઘટે છે? હા બોલો જોઈએ. હા, ન ખૂટે છે. શું ખૂટે છે? ન. તો આપણે અહીં લખી દઈએ ન. તો વાંચો જોઈએ કયો શબ્દ બન્યો. હા બોલો. આ સ ન. સરસ, વેરી ગુડ. તો બાળ મિત્રો, આજે તમને અલગ અલગ ચિત્ર દ્વારા ખૂટતો મૂળાક્ષર શીખવાની મજા આવીને મજા જલ્દી જલ્દી શીખી ગયા ને? કેમ ખબર? કેમ તમે જલ્દી જલ્દી શીખી ગયા? કેમ કે આપણે અભ્યાસ કરતા પહેલા ભગવાનને યાદ કરીએ છીએ, એટલે. તો હંમેશા આપણે જ્યારે અભ્યાસ કરવા બેસીએ ને, ત્યારે આપણે ભગવાનને યાદ કરવા જોઈએ. તો ચાલો ફરી પાછા આપણે મળશું અને આવી જ રીતે ભગવાનને યાદ કરતા કરતા અભ્યાસ કરતા રહેશું. આવજો.